विद्यार्थी मित्रों हूँ पीसी सर धोरण 9 तमारू गणित लेस आजे गणित शुभ शुरुआत करवा माटे जई रह्या छीए। सौथी पहेला विद्यार्थी मित्रों प्रकरण 2 बहुपदी, प्रकरण 2 बहुपदी नो आपणे अभ्यास करशुं। विद्यार्थी मित्रों प्रश्न थाय सौथी पहेला आपणे जे प्रकरण भणवानुं छे बहुपदी, तो बहुपदी एटले शुं, बहुपदी केवाई कोने? तो टूंकमां कहीए तो विद्यार्थी मित्रों तमारे एक चल वाली बहुपदी एनो अभ्यास करवानो छे। तो टूंकमां कहीए तो एवी पदावली, एक एवी पदावली के जे पदावली मां एक ज प्रकारना चल होय, वधारामां चलनी घातांक छे ए अनुरूप पूर्णांक होय, एटले के ऋण न होय तेवा पूर्णांक संख्या, जेने चलना सहगुणक छे ए कोई पण संख्या होय सके, समय संख्या पण होय के असमय संख्या पण होय सके। विद्यार्थी मित्रों अहीं बोर्डनी अंदर जोईए के सौथी पहेला तमने एक एक चल वाली बहुपदी नु एक व्यापक स्वरूप आपेलु छे। बहुपदी px बराबर an ए सहगुणक छे, एने गुणिया x नी n घात प्लस an माइनस 1 एने गुणिया x नी n माइनस 1 घात प्लस an माइनस 2 एने गुणिया x नी n माइनस 2 घात प्लस अप टू क्या सुधी, तो कि a1x वत्ता a0। આ બહુપદીનું એક ચલવાળી બહુપદીનું આ વ્યાપક સ્વરૂપ છે। આ એક ચલવાળી બહુપદીનું વ્યાપક સ્વરૂપની અંદર જોઈએ તો કે a0 a1 a2 a3 અપ ટુ an-2 an-1 ને an એ ખરેખર ચલના સહગુણકો છે। સહગુણકો એ વાસ્તવિક સંખ્યા ગણ આગલા સભ્યો છે, એટલે કે સમય સંખ્યા પણ હોઈ શકે, અસમય સંખ્યા પણ હોઈ શકે, એટલે કે કોઈ જગ્યાએ સહગુણક માઇનસ એકના છેદમાં 2 હોય તો પ્રશ્ન નથી, વર્ગમૂળ 2 હોય તો પણ આપણે પ્રશ્ન છે નહીં। પરંતુ n, સ્મોલ n, n એટલે કે ચલની ઘાત, ચલની ઘાત છે એ બિલોંગ ટુ n યોગ 0। n યોગ 0 નો અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો? કે શૂન્ય સહિત પૂર્ણ સંખ્યાનો ગણ, પૂર્ણ સંખ્યાનો ગણ w છે કે 0 1 2 3 4 5 એમ અનંત સુધી સંખ્યા કેવાય એ માગીએ છે। માત્ર વિદ્યાર્થી મિત્રો કે ધન પૂર્ણાંક સંખ્યા અને શૂન્ય જ ઘાત હોઈ શકે, એમાં ઋણ પૂર્ણાંક પણ ન આવે, અપૂર્ણાંક ઘાતાંક પણ ન આવે। તો વિદ્યાર્થી મિત્રો માત્ર આટલું જ યાદ રાખો કે કોઈ પણ પદાવલી બહુપદી ક્યારે બને કે એની અંદર એક જ પ્રકારના ચલ હોવા જોઈએ, વધારામાં ચલની ઘાત છે એ અનુરૂપ પૂર્ણાંક હોવી જોઈએ। અહીં બે મુદ્દા, માત્ર બે જ મુદ્દા જો તમે યાદ રાખશો તો બહુપદી કોને કહી શકાય એની સમજૂતી આપણને મળી શકે। અહીં ચાર ઉદાહરણો તમને આપેલા છે વિદ્યાર્થી મિત્રો, એમાં અમુક બહુપદી હશે, અમુક બહુપદી નહીં પણ હોય। તો એ ચાર ઉદાહરણો જે આપેલા છે એ આનો અભ્યાસ કરીએ બરોબર। કે પહેલું ઉદાહરણ છે કે px બરાબર 4x² + 8x - 9। તો જુઓ ચલ x છે, x ચલની બહુપદી છે, એક જ પ્રકારના ચલ છે। હવે એની ઘાતાંક જો તો અહીંયા x ની 2 ઘાત લખેલી છે, અહીંયા x ની 1 પણ ઘાત નથી એટલે કે 1 ઘાત હોઈ શકે, અહીંયા x નો પદ જ નથી એટલે x ની 0 ઘાત હોઈ શકે। તો ઘાત અહીંયા 0 ઘાત, 1 ઘાત અને 2 ઘાત, તો એની ઘાતાંક છે અહીંયા આ નિયમ એ અનુરૂપ પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ, તો એ શરતનું પાલન થાય છે। તો આ પહેલી જે રકમ આપેલી જે px બરાબર 4x² + 8x - 9 એ બહુપદી બની શકે। બીજું જુઓ px બરાબર વર્ગમૂળ 2x² - 8x - 7, તો વર્ગમૂળ 2 માઇનસ 8 અને માઇનસ 7 એ સહગુણકો છે, તો સહગુણકો એ વાસ્તવિક સંખ્યા ગણ આગળ સભ્યો એટલે કે કોઈ પણ સંખ્યા સહગુણક ચાલશે। ઘાત જોવાની છે કે અહીંયા 2 ઘાત છે, 1 ઘાત છે, x વાળી બહુપદી છે, એક સિવાય બીજો એક પણ ચલ આપેલો નથી, તો આ પણ બહુપદી બનશે, એક ચલવાળી બહુપદી આ પણ બનશે। અહીંયા જુઓ ત્રીજું ઉદાહરણ,
x ની 3 ના છેદમાં 2 ઘાત માઈનસ 8x માઈનસ 9. અહીં ચલ એક જ છે x, બીજો કોઈ ચલ નથી, x ચલ ઉપર જ છે. પરંતુ અહીંયા ઘાત જોવો વિદ્યાર્થી મિત્ર, 3 ના છેદમાં 2 એટલે કે અપૂર્ણાંક ઘાતાંક છે. તો બહુપદી માટે અપૂર્ણાંક ઘાતાંક શક્ય નથી. ઘાતાંકમાં માત્ર વિદ્યાર્થી મિત્રો આટલું જ યાદ રાખો કે શૂન્ય ઘાત હોય, એક ઘાત હોય, બે ઘાત હોય, ત્રણ ઘાત, એમ અનંત સુધી ક્યાંય અપૂર્ણાંક નહીં આવે, ક્યાંય ઋણ પૂર્ણાંક પણ નહીં આવે. માત્ર અને માત્ર શૂન્ય અને પૂર્ણાંક સંખ્યાઓ જ આવશે. તો આ ત્રણ દ્વિતીયાંશ અપૂર્ણાંક ઘાત છે એટલે અપૂર્ણાંક ઘાતાંક શક્ય નથી. એટલે આ ઉદાહરણ છે એ બહુપદી બની શકશે નહીં. એના પછી ઉદાહરણ જો x વત્તા 1 ના છેદમાં x. વિદ્યાર્થી મિત્રોનો સાદુ રૂપ આપો, આ x ના x વત્તા 1 ના છેદમાં x, તો x ની છેદમાં 1 ઘાત છે, એને અંશમાં લઈ જાય તો આગળ અભ્યાસ તમે કરી ગયા છો કે ઘાતાંક માઇનસ થશે. આનું બીજું સ્વરૂપ x એમ નમ 1 ના છેદમાં x, આ x તે છેદમાં છે, જો એને અંશમાં લઈ જાય તો એ ઋણ ઘાતાંક થશે, તો x ની માઇનસ 1 ઘાત. તો બહુપદીમાં કીધું છે ઘાતાંક કેવી હોવી જોઈએ, એન યોગ શૂન્ય, એટલે કે શૂન્ય સહિત બધી પૂર્ણાંક સંખ્યાઓ હોવી જોઈએ, એમાં ઋણ પૂર્ણાંક સંખ્યાઓ આવશે નહીં, માત્ર શૂન્ય અને ધન પૂર્ણાંક સંખ્યાઓ. તો ઋણ પૂર્ણાંક ઘાતાંક આવે છે અહીંયા, તો આ પણ બહુપદી બનશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો બહુપદી બનવા માટે માત્ર આટલું યાદ રાખો, બે જ વસ્તુ કે ચલ એક જ ચલ હોવા જોઈએ, ચલનો સહગુણક કોઈ પણ સંખ્યા ચાલશે, પરંતુ એનું ઘાતાંક છે એ અનૃણ પૂર્ણાંક હોવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો અહીં થોડાક બહુપદીના પદોની આપણે સમજૂતી મેળવવાની છે. સૌથી પહેલા છે બહુપદીનો ઘાત. તો બહુપદીનો ઘાત કોને કહેવાય? તો લખેલું જ છે કે આપેલ બહુપદીમાં ચલની સૌથી મોટી ઘાતને બહુપદીના ઘાત તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે શું કરવાનું કે બહુપદી જે આપણને આપેલી હોય આ બહુપદીમાં ચલની સૌથી મોટી ઘાત જે દેખાય એ ઘાત છે એને બહુપદીનો ઘાત કહેવાય. અહીં ઉદાહરણ આપેલું છે કે px બરાબર x વત્તા 4x ઘન વત્તા વર્ગમૂળ 8x ની 6 ઘાત માઇનસ 9. તો અહીંયા જુઓ x ની 1 ઘાત છે, x ની 3 ઘાત છે, x ની 6 ઘાત છે, અને છેલ્લે x વડે પદ જ નથી, એનો અર્થ એ થાય x ની 0 ઘાત છે. તો 1 3 6 અને 0 આ ચાર માંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? 6. તો એનો અર્થ એ થાય સૌથી મોટી સંખ્યા છે. તો આ સૌથી મોટી સંખ્યા જે બને છે એ શું બનશે? બહુપદીનો ઘાત. તો આ ઉદાહરણની અંદર બહુપદીનો ઘાત કેટલો થશે? 6. ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો બહુપદીનો ઘાત કોને કહેવાય? તો કે આપેલ બહુપદીમાં ચલની સૌથી મોટી ઘાતને આપેલ બહુપદીનો ઘાત કહે છે. તો સૌથી મોટી સંખ્યા તો ગોતી શકાય ને ઘાતાંકની અંદર, તો જે મોટી સંખ્યા હશે ઘાતાંકની અંદર એ બહુપદીનો ઘાત થશે. બીજી એક વ્યાખ્યા છે બહુપદીનો અગ્ર સહગુણક. અગ્ર સહગુણક કોને કહેવાય? તો કે આપેલ બહુપદીમાં ચલની સૌથી મોટી ઘાતના સહગુણકને. સૌથી પહેલા શું કરવાનું બહુપદીમાં? મોટી ઘાત ગોતવાની, એનો સહગુણક એટલે એની આગળની સંખ્યા, એની આગળની સંખ્યા જે મળે એ સંખ્યા એ બહુપદીનો અગ્ર સહગુણક કહેવાય. ફરી એક વખત, આપેલ બહુપદીમાં ચલની સૌથી મોટી ઘાતના સહગુણકને બહુપદીનો અગ્ર સહગુણક કહેવાય. તો અહીંયા ફરી એક વખત એ જ ઉદાહરણ છે, x વત્તા 4x નો ઘન વત્તા વર્ગમૂળ 8x ની 6 ઘાત માઇનસ 9. તો વિદ્યાર્થી મિત્રો સૌથી મોટી ઘાત કેટલી છે? 6. એની આગળની સંખ્યા કેટલી છે? વર્ગમૂળમાં 8. તો એનો અર્થ એ થશે અગ્ર સહગુણક શું થશે? વર્ગમૂળ 8. તો અગ્ર આ બહુપદીનો અગ્ર સહગુણક થશે વર્ગમૂળ 8. વિદ્યાર્થી મિત્રો ઘણી વખત એવો પ્રશ્ન પણ પૂછાય, બહુપદી તમને આપેલી હોય એમાં કોઈ પદ છે, કોઈ ચલ છે નીચે અંડરલાઈન કરેલી હોય, તો કે અંડરલાઈન કરેલ પદ છે એનો અગ્ર સહગુણક જણાવો. દાખલા તરીકે આમ જ ઉદાહરણ મેં અહીંયા અંડરલાઈન કરેલી હોય, આ અંડરલાઈન પદ 4x ઘન છે, તો એનો સહગુણક જ માત્ર જણાવવાનો, સાંભળજો અગ્ર સહગુણકને. કારણ કે અગ્ર સહગુણક કોને કહેવાય? કે સૌથી મોટી ઘાત હોય એનો સહગુણક જે હોય એ જ અગ્ર સહગુણક બને. એ સિવાય
સહગુણક અંડરલાઈન કરેલ પદનો સહગુણક કે તો અંડરલાઈન કરેલ ઉપર 4x ઘન છે તો ચલ x છે એની 3 ઘાત છે તો એનો સહગુણક શું છે 4 તો અંડરલાઈન કરેલ પદ છે એનો માત્ર સહગુણક કેટલો થશે +4 થશે ત્રીજી એક પદ સમજવાનું છે કે બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ કોને કહેવાય તો કે બહુપદી છે ચલની ઘાતાંકના આડાઅવળા ક્રમમાં આપેલી હોય તો પ્રમાણિત સ્વરૂપ કોને કહેશું તો કે આપેલ બહુપદીને તેની ચલની ઘાતાંકના બરાબર શબ્દ સાંભળજો વિદ્યાર્થી મિત્રો આપેલ બહુપદીને તેની ચલની ઘાતાંકના ઉતરતા કે ચડતા ક્રમમાં કરેલ ગોઠવણીને આપેલ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ કહેવાય અહીં એક ઉદાહરણ જુઓ એક બહુપદી લખેલી છે px = 3x નો વર્ગ વત્તા 4x ઘન વત્તા 8x - 9 જો અહીંયા બે ઘાત ઉપર છે પછી 3 ઘાત પછી 1 ઘાત પછી માઇનસ 9 તો ચલની ઘાતાંકના ઉતરતા અથવા તો ચડતા ક્રમમાં ગોઠવણી આપણે જો ઉતરતા ક્રમમાં ગોઠવણી કરવી હોય તો સૌથી પહેલા મોટી ઘાત ઉપર લેવું પડે તો મોટી ઘાત ઉપર છે 4x ઘન તો આપણે ક્રમમાં ગોઠવે 4x ઘન પછી બે ઘાત ઉપર 3x નો વર્ગ પછી 1 ઘાત ઉપર 8x અને સૌથી છેલ્લે x ની 0 ઘાત ઉપર એટલે કે અચળ પદ માઇનસ 9 તો આ એનું પ્રમાણિત સ્વરૂપ થઈ ગયું 4x ઘન 3x² 8x - 9 કોઈ વિદ્યાર્થીને એમ જાતાય કે મારે બહુપદીને ચલની ઘાતાંકના ઉતરતા ક્રમમાં નથી ગોઠવવું એટલે ચડતા ક્રમમાં ગોઠવવું છે તો સૌથી પહેલા અચળ પદ એટલે કે x ની 0 ઘાત ઉપર પછી x ની 1 ઘાત ઉપર 8x 2 ઘાત ઉપર 3x નો વર્ગ અને સૌથી છેલ્લે 3 ઘાત ઉપર 4x ઘન તો અહીંયા ઉતરતા ક્રમમાં ગોઠવેલ છે અને અહીંયા ચડતા ક્રમમાં પણ ગોઠવેલ છે વિદ્યાર્થી મિત્રો મોટે ભાગે આપણે જ્યારે પ્રમાણિત સ્વરૂપની વાત આવશે ત્યારે આપણે હંમેશા બહુપદીને એની ચલની ઘાતાંકના ઉતરતા ક્રમમાં જ ગોઠવશું વિદ્યાર્થી મિત્રો આપણે બહુપદીના પ્રકારો વિશે અભ્યાસ કરવાનો છે સૌથી પહેલા બહુપદીના પ્રકારો એના પદની સંખ્યાને આધારે પદની સંખ્યા આપણે ગણવાની છે પદની સંખ્યાને આધારે એના પ્રકારો કયા હોઈ શકે તો જોઈએ સૌથી પહેલા એકપદી બહુપદીને એકપદી તરીકે ક્યારે ઓળખી શકાય કે જો કોઈ બહુપદીમાં પદની સંખ્યા એક જ હોય પણ એક વખત જો કોઈ બહુપદીમાં પદની સંખ્યા એક જ હોય તો તેને એકપદી તરીકે ઓળખવામાં આવે છે દાખલા તરીકે અહીં આપેલું છે કે px = x તો અહીંયા પદની સંખ્યા કેટલી દેખાય છે વિદ્યાર્થી મિત્રો એક તેનો અર્થ એમ થશે એને એકપદી તરીકે ઓળખી શકાય બીજો પ્રકાર છે દ્વિપદી દ્વિ એટલે સીધું છે દ્વિ એટલે બે જો કોઈ બહુપદીમાં પદની સંખ્યા બે હોય જો કોઈ બહુપદીમાં પદની સંખ્યા કેટલી હોય બે હોય તો એને દ્વિપદી તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ આપેલું છે કે px = x / 2 અહીંયા જુઓ x એ પહેલું પદ છે અને 2 એ બીજું પદ છે પદની સંખ્યા કેટલી આપેલી છે 2 જો કોઈ બહુપદીમાં પદની સંખ્યા 2 હોય તો એને દ્વિપદી તરીકે ઓળખવામાં આવે છે ત્રીજો પ્રકાર ત્રિપદી જો કોઈ બહુપદીમાં પદની સંખ્યા 3 હોય તો એને ત્રિપદી કહેવાય ઉદાહરણ છે px = x² + 4x + 9 પદની સંખ્યા ગણી શકાય છે 1 2 અને 3 તો અહીં 3 પદ છે તો વિદ્યાર્થી મિત્રો પદની સંખ્યાને આધારે બહુપદીના અહીંયા મુખ્ય 3 પ્રકારો છે એકપદી એટલે કે પદની સંખ્યા 1 હોય દ્વિપદી પદની સંખ્યા 2 હોય ત્રિપદી એટલે કે પદની સંખ્યા 3 હોય તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન જ્યારે પૂછાય તો તમને આવડી શકે ને કારણ કે સ્વાધ્યાયમાં આપણે ગણવાના થશે વિદ્યાર્થી મિત્રો પદની સંખ્યાને આધારે બહુપદીને આપણે પ્રકારો જોયા હવે બહુપદીની ઘાતને આધારે પ્રકાર યાદ કરો સૌથી પહેલા તમને બહુપદીનો ઘાત કોને કહેવાય વ્યાખ્યા સમજાવી હતી ફરી એકવાર યાદ કરી લઈએ કે ચલની સૌથી મોટી ઘાતને બહુપદીનો ઘાત કહે છે તો બહુપદીના ઘાતને આધારે એના પ્રકારો છે સૌથી પહેલો પ્રકાર છે અચળ બહુપદી જો કોઈ બહુપદીની ઘાત શૂન્ય હોય એટલે કે x ઉપર 0 ઘાત હોય જો કોઈ બહુપદીની ઘાત શૂન્ય હોય તો એને અચળ બહુપદી કહેવાય તો અહીં ઉદાહરણ આપ્યું કે px = 4 તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન થાય કે અહીં તો px = 4 છે x વડે પદ તો દેખાતો નથી ખરેખર શું હોય
કે px = 4 એને ગુણ્યા x ની શૂન્ય ઘાત x ની કેવી ઘાત થશે શૂન્ય ઘાત કારણ કે કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત એની કિંમત 1 થાય તો જો 4 એને ગુણ્યા x ની 0 ઘાત એટલે 1 બરાબર 4 તેનો અર્થ એમ થાય કે x નું પદ જ ન હોય સમજે છે જે કહેવા માંગીએ છીએ એક સોડું પદે જ ન હોય માત્ર અચળ સંખ્યાઓ જ કોઈ પણ પ્રકારની હોય એ બધી બહુપદી છે અચળ બહુપદી બનશે પણ જો વિદ્યાર્થી મિત્રો px બરાબર શૂન્ય હોય અચળ બહુપદી તો કહી શકાય પણ એનું વધારાનું એક નામ આપેલું છે જો કોઈ બહુપદીનું મૂલ્ય શૂન્ય હોય તો એને સીધી શૂન્ય બહુપદી તરીકે પણ ઓળખાય છે દાખલા તરીકે અહીં આપેલું છે px = 0 એટલે કે બહુપદીનું મૂલ્ય શું થયું શૂન્ય જો શૂન્ય થાય તો એને શૂન્ય બહુપદી તરીકે પણ ઓળખી શકાય ફરીકોત યાદ કરી દો કે એ અચળ બહુપદી તો છે પણ એનું મૂલ્ય શૂન્ય હોવાથી એને વધારાનું એક નામ આપવામાં આવ્યું શૂન્ય બહુપદી આગળ વધીએ સુરેખ બહુપદી કોને કહેવાય જો કોઈ બહુપદીનો ઘાત 1 હોય લખેલું છે જો કોઈ બહુપદીનો ઘાત કેટલો હોય 1 હોય તો એને સુરેખ બહુપદી કહેવાય અહીં ઉદાહરણ છે px = x + 3 અહીં x ની કેટલી ઘાત છે લખેલું હોય તો 1 ઘાત તો હોય જ તો x ની 1 ઘાત છે એટલે કે આપેલ બહુપદીની ઘાત 1 છે તો 1 ઘાત હોય તો આને આપણે શું કહેશું સુરેખ બહુપદી એ જ રીતે દ્વિઘાત બહુપદી કોને કહેવાય હવે તમે પણ ક્રમમાં કહી શકશો વિદ્યાર્થી મિત્રો દ્વિઘાત બે ઘાત વાળી કે જો કોઈ બહુપદીની ઘાત 2 હોય તો એને દ્વિઘાત બહુપદી કહેવાય તો અહીંયા px = x² + 8x + 9 સૌથી મોટી ઘાત 2 છે એટલે કે બહુપદીનો ઘાત 2 બને છે માટે px = x² + 8x + 9 છે એ દ્વિઘાત બહુપદી બનશે એથી આગળ વધીએ ત્રિઘાત બહુપદી જો કોઈ બહુપદીની ઘાત 3 હોય જો કોઈ બહુપદીની ઘાત કેટલી હોય 3 હોય તો એને શું કહેવાય ત્રિઘાત બહુપદી તો અહીં એક ઉદાહરણ આપેલું છે કે px = 4x² + 8x² - 6x - 45 તો અહીં ચલ x છે સૌથી મોટી ઘાત જુઓ તો 3 છે તો સૌથી મોટી ઘાત 3 હોવાથી બહુપદીનો ઘાત પણ 3 થશે તો બહુપદીનો ઘાત 3 હોય તો એને શું કહી શકાય ત્રિઘાત બહુપદી તો વિદ્યાર્થી મિત્રો ઘાતને આધારે આપણે જે પ્રકાર અચળ બહુપદી અથવા એને સ્પેશિયલ એક પર્ટીક્યુલર કીધું મૂલ્ય શૂન્ય હોય તો શૂન્ય બહુપદી બીજો પ્રકાર સુરેખ બહુપદી એક ઘાત હોય તો એ પછીનો પ્રકાર દ્વિઘાત બહુપદી ઘાત 2 હોય તો એ પછી ત્રિઘાત બહુપદી ઘાત 3 હોય તો આને આધારે આપણે સ્વાધ્યાય 2.1 ની વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરવા જઈ રહ્યા છીએ